ચેપ્ટર નંબર 3 ધારકીય સેવાઓ 2 ની અંદર બેંકનો બેંકની પ્રસ્તાવના અને બેંકનો અર્થ આપણે જોયો. હવે પ્રવર્તમાન સમયની અંદર વાણિજ્ય છે એનું મહત્વ ખૂબ જ વધતું જાય છે. વાણિજ્યની અંદર વાણિજ્ય એટલે શું? કે જ્યારે આપણે ધોરણ 11 ની શરૂઆત કરી ત્યારે સ્ટાર્ટિંગ મેં તમને પેલા શું શીખવાડ્યો હતો કે વાણિજ્ય વેપાર અને સંચાલનનો અર્થ મેં તમને શીખવાડ્યો. તો વાણિજ્ય એટલે શું? કે વેપાર પ્લસ વેપાર સહાયક સેવાઓના સમૂહને વાણિજ્ય કહે છે. તો વેપાર સહાયક સેવાઓ કઈ? તો કે બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર, વેચાણ આ બધાને વેપાર સહાયક સેવાઓ કહેવામાં આવે છે. તો તેવી જ રીતે અહીંયા બેંક વસ્તુ આપણે જોઈ બેંક શું છે, બેંકની અંદર શું પ્રવૃત્તિઓ થાય છે. ત્યારબાદ પાર્ટ ટુ ની અંદર એટલે આજના લેક્ચરની અંદર આપણે જોઈ બેંકના કાર્ય, બેંકના ઘણા બધા પ્રકારના કાર્ય છે. બેંક પોતે જાતે કરતી હોય છે અથવા કોકના વતી કામ કરતી હોય છે. એવા બે પ્રકારના આપણે કાર્ય એમાં છે. પહેલું કાર્ય છે મુખ્ય કાર્ય અને બીજું કાર્ય છે ગૌણ કાર્ય. તો બેંકના મુખ્ય કાર્યની અંદર ચાર કાર્યનો સમાવેશ થાય છે. કેટલા કાર્યનો સમાવેશ થાય છે? ચાર કાર્યનો સમાવેશ થાય છે, બરાબર. હવે એ ચાર કાર્ય એટલે કયા કયા? તો પહેલું છે થાપણો સ્વીકાર, બીજું છે ધિરાણ કરવું. તો બેંક થાપણો સ્વીકારે છે કે તમારી પાસે જે નાણાં છે એને અલગ અલગ પ્રકારે બેંકની અંદર તમને જમા કરવાની શું કરે છે? સુવિધા આપે છે. ચાર પ્રકારે તમે ખાતા છે, થાપણો છે એ કરાવી શકો છો. તો એ આપણે જોશું. બીજું બેંક ધિરાણ આપે છે, બેંક તમને ઉછીના પૈસા આપે છે. તો એ બે સ્વરૂપે આપે છે. કેટલા સ્વરૂપે આપે છે? બે સ્વરૂપે. એક તો કે લોન દ્વારા અને બીજું તો કે ઓવરડ્રાફ્ટ અથવા કેશ ક્રેડિટ દ્વારા, બરાબર. લોન દ્વારા અથવા કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટ દ્વારા. પછી છે રોકાણ. જો તમારે કઈ રોકાણ કરવું હોય, દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, તો એ અંગેની સૂચના આપશે. કોઈ અન્ય જગ્યાએ શેરની અંદર રોકાણ કરવું છે તો તમને એ સુવિધા આપશે. અને પછી છે આંતર બેંકિંગ વ્યવહાર. આંતર બેંકિંગ વ્યવહાર કરો બેંકની અંદર જ. તો એક બેંકને બીજી બેંકને જરૂર પૈસાની હોય, નાણાંની જરૂર હોય, તો એ બેંક બેંક વચ્ચેનો વ્યવહાર છે આંતર બેંકિંગ વ્યવહાર. એમાં ક્યાંય ગ્રાહકનો સમાવેશ થાય નહીં. એમાં માત્ર ને માત્ર આપનારે બેંક હોય અને લેનારે બેંક. એવું નથી કે આપણે પૈસાની જરૂર. જોડાયેલ ગ્રાહકની સાત ઉમેરી સાત અહીંયા સાત શબ્દ જે છે
ના મૂળ કાર્ય છે. એક એક ગૌણ કાર્ય વિશે આપણે સમજૂતી મેળવવાની છે, મુખ્ય કાર્ય વિશે સમજૂતી મેળવવાની છે. માત્ર આપણે સમજૂતી માટે મેં અહીં આપણે ચાર્ટ દોરી આપ્યો છે. આ ચાર્ટ છે એ તમને બે માર્કની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ બેંકના કાર્ય જણાવો, મુખ્ય અને ગૌણ કાર્ય એ તમારે દર્શાવવાના છે. બે માર્કની અંદર પૂછાય તો આટલી વસ્તુ તમારે લખવાની છે, બરાબર. તો આજના લેક્ચરની અંદર બેંકના મુખ્ય કાર્ય ની અંદર પેલું કાર્ય જો થાપણો સ્વીકારે, તો બેંક કયા કયા સ્વરૂપે થાપણો સ્વીકારે છે એના વિશેની થોડી ઘણી આપણે ચર્ચા કરીએ. તો બેંક છે એ જાહેર જનતા પાસે, બધાનું ધ્યાન આવે, બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણ તરીકે સ્વીકારે છે. વણ વપરાયેલી રકમ એટલે કેવી? તો કે વધારાની રકમ કે જેનો આપણે અત્યારે ઉપયોગ કર્યો નથી, અથવા આપણે અત્યારે જરૂરિયાત નથી એવા નાણા હોય તો એને કહેવાય વણ વપરાયેલી રકમ, કે એનો હજી આપણે બે વર્ષ સુધી ઉપયોગ કરવાનો નથી અને કયો એવી રકમ આપણી પાસે હોય એટલે કે બચત કરેલા પૈસા જે છે એ બેંક જાહેર જનતા પાસેથી શું કરે છે? મેળવે છે. શું કરે છે? મેળવે છે. પછી બેંક થાપણ મૂકનારને એટલે ખાતું ખોલનારને કે પૈસા જમા કરાવનાર વ્યક્તિને બેંક શું કરે છે? તો કે વ્યાજ ચૂકવે છે. શું કરે છે? વ્યાજ ચૂકવે. તમે જેટલી રકમ મૂકી હશે એટલી રકમ અનુસાર બેંક તમને શું કરશે? પૈસા જમા કરાવશે એને બધાને આપશે નહીં. બીજું, બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. બધાની અંદર બેંકના ખાતામાં અલગ અલગ પ્રકારે શું કરવામાં આવે છે? વ્યાજ ચૂકવવામાં આવે છે, બરાબર. જેવું તમે ખાતું ખોલાવો, જેવું તમે થાપણ સ્વીકારો, એ મુજબ તમને બેંક તમને શું કરે છે? વ્યાજ ચૂકવે છે. ત્યારબાદ બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો કે બચત કરનારા લોકો વિશ્વાસ જાળવી રાખવાનો. સૌથી અગત્યનું શું? તો કે જે લોકોએ તમારી બેંકની અંદર ખાતું ખોલાવ્યું છે, બરાબર, એ લોકોનો વિશ્વાસ તૂટવો જોઈએ. એનો વિશ્વાસ હંમેશા શું થવો જોઈએ? તો કે જળવાઈ રહેવો જોઈએ, સમયસર એને પૈસા મળતા હોવા જોઈએ, જ્યારે માગે ત્યારે પૈસા મળવા જોઈએ, સમયસર એના ખાતાની અંદર પૈસા વ્યાજ છે એ જમા થવું જોઈએ, સમયસર એના ખાતાની અંદર એન્ટ્રી થવી જોઈએ, કોઈ પણ પ્રકારના અવ્યવહાર હોવા ન જોઈએ. આ બધા છે એના વિશ્વાસ. બેંકની સૌથી મોટી જવાબદારી મિત્રો શું છે? જે લોકોએ ખાતું ખોલાવ્યું છે કે જે લોકો એની અંદર બચત કરે છે એ લોકોનો વિશ્વાસ શું કરી રાખવાનો છે? સમજાય? બે મુખ્ય બે આપણે એમ કહીએ કે બેંક નફો કરે છે કે નથી કરતી,
અને ઓછા વચ્ચેનો જે તફાવત હતો એ બે શું કહેવાય તો કે નફો કહેવાય. હવે તમને બેંક છે કે 3.5% લઈને વ્યાજ આપે છે, વ્યાજ આપે છે, કોને આપે છે? ગ્રાહક, બરાબર. જેને ધિરાણ લીધું છે એની પાસેથી બેંક 10% લઈને વ્યાજ શું કરે છે? વસૂલ કરે છે. તો આ બે વચ્ચેનો જે તફાવત છે 10 માંથી 3 જાય, 3.5 જાય, કેટલા વધે? 6.5% વ્યાજ વધે. કેટલા ટકા વધે? 6.5%. આ 6.5% એનો શું થયો? સમજાય? તો બેંક છે એ નફો કમાય છે, બરાબર. તો બેંક મુખ્ય એ 4 રીતે થાપણો સ્વીકારે છે. પહેલો તો કે બચત ખાતું અને સેવિંગ એકાઉન્ટ, કઈ રાખે સેવિંગ એકાઉન્ટ. બીજું કહે તો કે ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ. બચત ખાતું દરેક દરેક વ્યક્તિ ખોલાવે છે, ચાલુ ખાતું માત્ર ધંધાદારી પેઢી અથવા ધંધાદારી વ્યક્તિ જ ખોલાવે છે. ચાલુ ખાતું ધંધાદારી પેઢી અથવા ધંધાદારી વ્યક્તિ ખોલાવી શકે છે. રિકરિંગ ખાતું તો આપણે જોયું ચેપ્ટર નંબર 2 ની અંદર, રિકરિંગ ડિપોઝિટ યોજના. દર મહિને નક્કી કરેલી તારીખ, નક્કી કરેલ રકમ જમા કરવાની હોય છે, નક્કી કરેલ મુદત પૂરી થાય એટલે વ્યાજ સહિતની રકમ તમને શું કરવામાં આવે? પરત કરવામાં આવે, એને રિકરિંગ ખાતું. અને બાંધી મુદતનું ખાતું એટલે ફિક્સ ડિપોઝિટ, એફડી. શું કહેવાય? એફડી, બરાબર. ફિક્સ ડિપોઝિટ એટલે બાંધી મુદતનું ખાતું એટલે તમે તમારી પાસે 50,000 રૂપિયા છે, 50,000 રૂપિયા તમારી પાસે ભેગા થયા, તમારે 50,000 રૂપિયાની 5 વર્ષ સુધી જરૂર નથી, તો તમે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ કરાવી લો 50,000 રૂપિયા. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા 5 વર્ષ સુધી, બરાબર. એનો જે વ્યાજનો દર હોય એ વ્યાજના દરે 5 વર્ષ સુધી 50,000 રૂપિયા સુધી તમને વ્યાજ મળશે. અને 5 વર્ષ પૂરા થશે એટલે 50,000 + 5 વર્ષનું વ્યાજ સહિત રકમ તમને પરત મળે છે. તો બે આ 4 પ્રકારે તમારી પાસે જે વધારાની રકમ છે એ રકમ શું કરે છે? એકત્રિત કરે છે, બરાબર. અને ચારેયની અંદર વ્યાજનો દર કેવો હોય છે? જુદો જુદો હોય છે. કેવો હોય છે? જુદો જુદો. જો બચત ખાતાની અંદર વ્યાજનો દર સૌથી ઓછો હોય છે, સૌથી ઓછો. ચાલુ ખાતામાં વ્યાજ મળતું નથી. બચત ખાતા કરતા રિકરિંગ ખાતામાં થોડો વધુ હોય છે વ્યાજનો દર. થોડો કેવો હોય? વધુ. અને બચત અને રિકરિંગ કરતા સૌથી વધુ વ્યાજ શેમાં જોવા મળે તમને? કે બાંધી મુદત, ફિક્સ ડિપોઝિટ. સુકામ તો કે 5 વર્ષ સુધી, 2 વર્ષ સુધી, કે 10 વર્ષ સુધી, કે 15 વર્ષ સુધી તમે એ પૈસા પાછા ઉપાડી શકતા નથી. એટલે 15 વર્ષ સુધી તમારા પૈસા કોણ વાપરશે? તો કે બેંક વાપરશે. એટલે બેંક સૌથી વધુ વ્યાજ શેમાં આપે છે? તો કે બાંધી મુદતના ખાતાની અંદર. સુકામ તો કે 15 વર્ષ સુધી રકમ શું થઈ ગઈ? બેંક ની થઈ ગઈ. તમે પૈસા ઉપાડી શકવાના છો નહીં, જો ઉપાડશો તો નુકસાન થશે. એટલે કોઈ વ્યક્તિ ફિક્સ ડિપોઝિટ નું ખાતું ખોલાવ્યા પછી એને ઉપાડી શકતા નથી, એનું ખાતું બંધ કરતા નથી. સમજાય છે? તો આ વસ્તુ આપણે જોવાની છે અને કહેવાય બેંક ખાતાના પ્રકાર. પણ આ પ્રશ્ન પૂરો થાય પછી આપણે જોવાના છે બેંક ખાતાના પ્રકારોની વિગત, બરાબર છે? તો અત્યારે આપણે અહીંયા સુધી જોયું, શું જોયું આપણે? બેંકના કાર્ય જોયા, મુખ્ય અને ગૌણ કાર્ય. અને મુખ્ય કાર્યની અંદર પહેલું કાર્ય જોયું થાપણો સ્વીકારે, અમુક વણ વપરાયેલી રકમ થાપણ તરીકે સ્વીકારે છે. બેંક થાપણ મુકનારને વ્યાજ ચૂકવે છે. અલગ અલગ પ્રકારની થાપણો હોય છે જેમાં વ્યાજનો દર પણ જુદો જુદો હોય છે. સૌથી મોટી જવાબદારી બેંકની જે લોકોએ બચત ખાતા ખોલાવ્યા છે એનો વિશ્વાસ જાળવી રાખવાનો. અને મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું.
નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી પાછા આપણે ભેગા થશે. ત્યારે આપણે વધારાના કાર્ય છે એની વિગતવાર ચર્ચા કરીશું. આજના લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી જોયું, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મુખ્ય કાર્ય અને અન્ય કાર્ય છે એના વિશે ચર્ચા કરીશું.